હેલો, જય જલારામ. આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ જૂની રેસીપી. અત્યારે તો ભાગ્યે જ કોઈ બનાવતું હશે, પણ મારા ઘરે વર્ષમાં એક વખત તો હું બનાવું જ છું. એ છે કોઠાની ચટણી. જો આ કાલે ગામડેથી સરસ કોઠા આવ્યા છે, એમાં પાકા જ છે બધા, તો મને થયું લાવો એક કોઠાની ચટણી બનાવી અને ફ્રીજમાં સ્ટોર કરી દઉં. તો આ 2-3 મહિના સુધી તમે ડબ્બામાં ભરીને રાખો તો સારી રહેશે. તો ચલો આપણે બનાવી લઈએ આજે કોઠાની ચટણી. જો એકદમ સરસ કોઠું આપણું નીકળ્યું છે. હવે એને આપણે ચમચી વડે બધો જ ગરપામાં નાખી દઈશું. જો હું તમને હાથથી પણ ખોલીને બતાવું, એકદમ સરસ પાકેલું કોઠું છે આપણું. હવે આપણે 1 વાટકી જેટલો મારો પલ્પ હશે તો સામે આપણે 1.5 વાટકી જેટલો ગોળ નાખવાનો છે. અને આને તમને એમ વિચાર થાય કે મિક્સરમાં કરી દઈએ, તો આ ચટણી કોઈ દિવસ મિક્સરમાં થતી નથી, કારણ કે એના બીયા પણ થોડાક અચકચરા રહેવા જોઈએ, તો જ કોઠાની ચટણી ખાવાની મજા આવશે. તો આવી રીતે આપણે ગોળ અને કોઠું, ખાણીમાં બધો ગોળ એકદમ આવી રહ્યો નથી, એટલે હું થોડે થોડે કરીને ઉમેરીશ. તમારું કોઠું જેટલું હોય, જેટલો પલ્પ હોય, એના કરતાં 1.5 તમારે ગોળ લેવાનો, એ વાતનું ધ્યાન રાખવાનું. હવે આપણે ટેસ્ટ મુજબ મીઠું નાખી દઈશું. આપણે મીઠું નાખીશું તો કોઠાના સંપર્કમાં આવશે, તો જલ્દીથી ગોળ પણ આપણો મેલ્ટ થશે અને કોઠામાંથી પાણી પણ થોડું છૂટું પડશે. જો હવે થોડુંક ટીચાયું છે, હવે નીચેથી પણ આપણે પાછું આવી રીતે ઉપર નીચે કરતું જવાનું અને એને પીસતું જવાનું. જો મીઠું નાખ્યા પછી આપણા કોઠામાંથી પાણી પણ છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે નાખીશું 1 ચમચી જીરું, થોડો ઉમેરીશું ગોળ, જે આપણો બાકી રહેલો ગોળ છે એ પણ આપણે થોડો થોડો કરી અને ઉમેરી દેવાનો. જો તમે જોઈ શકો છો એકદમ લસલસથી આપણી ચટણી તૈયાર થાય છે. ફરી પાછું આપણે એને આવી રીતે ઉપર નીચે થોડું કરી લેવાનું, એટલે નીચે આપણે ગોળ રહી ગયો હોય તો એ સરસ મિક્સ થઈ જાય. હવે આપણે બીજો ગોળ રહ્યો છે એ પણ એમાં ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો આપણે કઈ પ્રવાહી અંદર નથી નાખ્યું, તો પણ આપણી ચટણી એકદમ સરસ પીસાય છે. જેમ જેમ ગોળ, કોઠું અને મીઠું મિક્સ થશે, એમ એમ આપણી ચટણી થોડી લિક્વિડી થશે. ગોળ બધો જ અંદર ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ફેરવતું જવાનું, ઊંચો નીચું કરતું જવાનું અને આવી રીતે ટીપતું જવાનું. હવે આપણે નાખીશું ટેસ્ટ પ્રમાણે મરચું. હું અત્યારે 2 ચમચી જેટલું મરચું નાખું છું. તમારે જો વધારે તીખી જોઈતી હોય તો તમારે એ પ્રમાણે મરચું નાખવાનું. આપણે મરચું નાખ્યું છે, બધું એકદમ સરસ મિક્સ થાય ત્યાં સુધી એને આવી રીતે ટીકી લઈશું. જો તમે જોઈ શકો છો એક રસ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરીશું. જો તૈયાર છે તીખી, ટેસ્ટી, ચટપટી, ખાટી મીઠી એવી આપણી કોઠાની ચટણી. જો તમે ક્યારે ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો. ચટણી ખાવામાં એકદમ બેસ્ટ લાગે છે. રોટલી, ભાખરી, પરોઠા, નાન ગમે તેની સાથે તમે ખાઈ શકો છો. થેપલા જોડે પણ આ ચટણી એટલી જ સરસ લાગે છે. તો આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચલો ફરી મળીશું નવી જ કોઈ રેસીપી સાથે. જય જલારામ.